the two prime ministers, which was much on the bonhomie, which was on display when Prime Minister Modi visited Israel last year, and how he was received by Prime Minister Modi here in Delhi, and later now here, he's hosting here him here in Ahmedabad, is a display of really the Indo-Israel friendship. आपने फ्रेंडशिप की बात की तो जाहिर सी बात है अमृत खुशबू में एहसास होता है, दोस्ती का रिश्ता कुछ खास होता है, हर बात जुबान से कहना मुमकिन नहीं अमृतपाल, इसीलिए तो दोस्ती का नाम विश्वास होता है। ये दोनों रिश्ते जो है ना अमृतपाल, ये विश्वास की बुनियाद पर आगे बढ़ते चले जा रहे हैं। भारत को इसराइल की जरूरत है, इसराइल को भारत की जरूरत है, और ये विश्वास ही है जो साफ तौर पर देखने को मिल रहा है इन दोनों ही नेताओं के बीच में। और गुजरात पूरी तरह से समर्थन करता हुआ, स्वागत करता हुआ इस विश्वास की डोरी को। ये देखिए गुजराती गरबे आप देख सकते हैं यहाँ पे, जो लगातार यहाँ पे होते हुए 12 किस्म के अलग अलग गुजराती गरबों के साथ में स्वागत किया जा रहा है। जहां तक इसराइली प्रधानमंत्री नेतन्याहू की बात की जाए, माहिर तलवार रास काफी मशहूर यहाँ का है, तलवारबाजी की जाती इस तरह के रास गरबे के अंदर, और एक तरह से राजपूतों के समय से इस गरबों को देखा जा रहा है जब ये तलवारबाजी करते हैं और नृत्य में एक तरह से इसको इंक्लूड करने की कोशिश करते हैं। ये काफिला आप देखिए जिस रफ्तार से बढ़ना चाहिए उससे काफी धीरे चल रहा है। यानी आप समझने की कोशिश कीजिए कि इजरायली प्रधानमंत्री भारत के तमाम जो राज्य हैं, जो सांस्कृतिक जो झलकियां हैं उसे समझ रहे हैं, देख रहे हैं। ये देखिए क्योंकि ये रफ्तार बहुत धीमे है, अगर इसको हम समझने की कोशिश करें अमृत। बिल्कुल, वी सॉ व्हेन वी सॉ एट द एयरपोर्ट प्राइम मिनिस्टर मोदी होस्टिंग प्राइम मिनिस्टर नेतन्याहू एंड हिज वाइफ सारा नेतन्याहू, सो स्पेशली द स्पाउस ऑफ द इजरायली प्राइम मिनिस्टर वाज वेरी वेरी इंटरेस्टेड एंड द प्राइम मिनिस्टर एक्चुअली वेंट डाउन टू ईच डांस ट्रूप एंड एक्सप्लेन्ड व्हाट डांस फॉर्म दिस रियली इज व्हाइल यू वर टॉकिंग अबाउट द हुडो गरबा दैट ही वाज ट्राइंग टू एक्सप्लेन टू द विजिटिंग डिग्निटरीज दे वर लिसनिंग विद ડ્યુટી માં આવે એટલે પેલા મજા આવે દોડા
શ્રી બેન્જામિન નેતન્યાહુ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી થોડી જ વારમાં સાબરમતી આશ્રમ આવી પહોંચશે. એ સાબરમતી આશ્રમ જે અંગ્રેજો સામે છેડેલા આઝાદીના જંગના કેન્દ્ર સ્થાને રહ્યો. અને જોઈ રહ્યા છે આંધ્રપ્રદેશનું પારંપરિક નૃત્ય. વિવિધતામાં એકતાના જે દર્શન થઈ રહ્યા છે સમગ્ર માર્ગમાં. ભારતની આ જે કલ્ચરલ વાયબ્રન્સી છે, જે એક સાંસ્કૃતિક વૈવિધ્ય છે, એક સમૃદ્ધ પરંપરા છે જે સમગ્ર દુનિયામાં વિખ્યાત છે. વિવિધ લોકનૃત્યો, શાસ્ત્રીય નૃત્યો, ભારત અને ઇઝરાયલ વચ્ચેના સંબંધોમાં આજનો આ એક દિવસ ગુજરાત માટે પણ એક ઐતિહાસિક બની રહેશે. ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે મહેમાનનું સ્વાગત કરવાની ગુજરાતની આગવી પરંપરા. ઇઝરાયલના પ્રધાનમંત્રી શ્રી બેન્જામિન નેતન્યાહુ અને તેમના પત્ની સારા નેતન્યાહુ આજે ગુજરાતના મહેમાન બન્યા છે. ઇઝરાયલની ખૂબી હું આપને કહું જી કે ઇઝરાયલ બેઝિકલી એ યહૂદીઓનો રાષ્ટ્ર છે. દુનિયાભરમાં વસતો કોઈ પણ યહૂદી એ ઓટોમેટિક ઇઝરાયલનો નાગરિક છે. જો ભારતમાં કોઈ વસતો કોઈ પણ યહૂદી એમ કે મારે ઇઝરાયલ જઈને વસવું છે, એમ્બેસીમાં જાય, તો એને એ ઇઝરાયલ પોતાના દેશમાં એનું સ્વાગત કરે છે, એની લાયકાત પ્રમાણે એને નોકરી આપે છે, એને રહેવાનું ઘર આપે છે, અને જો એ ગરીબ હોય તો એને ખાવાનું ઇઝરાયલ આપે છે. દુનિયાનો આવો કોઈ દેશ તમે ક્યાંય જોયો છે? ઘણા ભારતીયો, ભારતીય મૂળના, મારા તમારા જેવા દેખાતા, જે લોકો યહૂદી ધર્મ પાળતા હોય, એને ઇઝરાયલે પોતાના નાગરિક તરીકે સ્વીકાર્યા છે, અને ઇઝરાયલ એમને ખાવાનું આપે છે, ઇઝરાયલ એમને ઘર આપે છે, કોઈ બેકારી નહીં. આ ઇઝરાયલની એક, અને ભૂમધ્ય સમુદ્રની વચ્ચે ઘેરાયેલો હોય છે, એટલે ત્યાં ફળ પણ પુષ્કળ પ્રમાણમાં થાય છે. એટલે ઇઝરાયલની તો એની જે ખૂબીઓ છે અજબ છે. અને ઇઝરાયલની જે પ્રજા છે એ યહૂદી પ્રજા છે, અને યહૂદીઓએ આ વિશ્વને યુગ પ્રવર્તક આપ્યા છે. મોઝીસ આપ્યા આથી 3,500 વર્ષ પહેલાં, જે મોઝીસ ધ 10 કમાન્ડમેન્ટ્સ આપ્યા, કે જ્યારે જે અત્યારે બ્રિટિશ પિનલ કોડ જેની પરથી ઇન્ડિયન ભારતીય ફોજદારી ધારો બન્યો, તું ચોરી કરીશ નહીં, ખોટું કામ કરીશ નહીં, પડોશીમાં ત્યાંથી હેરાન ના કરીશ, એનું હત્યા ના કરીશ, આ જે ફોજદારી ધારો આવ્યો એ ઓરિજિનલી મોઝીસ 10 કમાન્ડમેન્ટ દ્વારા ધર્મ રૂપે આપ્યો, જેને રોમે સ્વીકાર્યો, જેને પાછળથી બ્રિટિશે સ્વીકાર્યો, જેને પાછળ ભારતે સ્વીકાર્યો. એ મોઝીસ એ યહૂદી હતા. ત્યાર પછી જીસસ ક્રાઇસ્ટ આવ્યા, એમણે હૃદયને પ્રેમની વાત કરી કે તું બિચારા પડોશીને ચાહ, તું કોઈની પર દયા રાખ, તું કોઈને ખાવાનું આપ, હૃદયથી વાત કરી. એ પણ જીસસ ક્રાઇસ્ટ પર જન્મે યહૂદી હતા. ત્યાર પછી કાર્લ માર્ક્સ આવ્યા. કાર્લ માર્ક્સે કીધું કે દુનિયાના મજૂરોએ પોતાની બેડીઓ સિવાય કાંઈ ગુમાવવાનું નથી, એમના દાસ કેપિટલ લખ્યું. અને ત્યાર પછી એમણે જે સામ્યવાદની થિયરી આપી, એ સામ્યવાદની થિયરી આપનાર કાર્લ માર્ક્સ પણ યહૂદી હતા. ત્યાર પછી ડૉક્ટર સિગમન્ડ ફ્રોઇડ આવ્યા, જે જર્મનીમાં જન્મ્યા હતા, જેમણે દુનિયાભરને ડ્રીમ એનાલિસિસ આપ્યું અને મનોવિજ્ઞાનના પિતા ગણાયા, એ ડૉક્ટર સિગમન્ડ ફ્રોઇડ પણ યહૂદી હતા. તો જો બધા, અને પછી ત્યાર પછી શિન્ડલર લિસ્ટ જેવા પિક્ચરો બન્યા, ત્યાર પછી સ્ટીવન સ્પિલબર્ગ આવ્યા. એટલે દુનિયાની મહાન પ્રતિભાઓની ભેટ પણ યહૂદીઓએ આપેલી છે. ભાઈ, આપની જે ઇઝરાયલની મુલાકાત અને તેના વિશેનો આપનો અભ્યાસ, તેના વિશે આપે જે પુસ્તક લખ્યું છે, તેના માટે પણ જે સંશોધન કર્યું છે, અને તેનાથી આ જે ઇઝરાયલ વિશેની જે જાણકારી અમારા દર્શક મિત્રો સુધી પહોંચી છે, તે ખરેખર બહુ બહુમૂલ્ય વાત છે. અને આપ આજે અમારા મહેમાન બન્યા છો, એ પણ અમારા માટે એક ગૌરવની વાત છે.
બંને પ્રધાનમંત્રીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરતા નગરજનો. ભારતની આગવી પરંપરા મહેમાનોનું સ્વાગત કરવા માટેની, અને કદાચ શ્રી બેન્જામિન નેતાન્યાહુના જીવનનો આ એક અવિસ્મરણીય અનુભવ બની રહેશે કે ભારતમાં જ્યારે તેઓ ગુજરાતના આંગણે આવ્યા હતા ત્યારે આ પ્રકારનું તેમનું એક સ્વાગત કરવામાં આવ્યું. ભારતની જે સાંસ્કૃતિક વિવિધતા છે તેના તેમને અહીંયા દર્શન થયા અમદાવાદના. એક નાનકડો દેશ પોતાની ખુમારી, પોતાની કટિબદ્ધતા, પોતાની આવડત, વિશ્વાસના જોરે દુનિયાને કેટકેટલું આપી શકે છે તેનું એક બેનમૂન ઉદાહરણ એટલે ઇઝરાયલ. ને એમાં હું એક વાત ઉમેરું જી કે ઇઝરાયલની વસ્તી ખાલી 85 લાખની છે જી, એમાંથી 44 લાખ યહૂદીઓની વાર્ષિક આવક $1 લાખ છે. 85 લાખમાંથી 44 લાખ યહૂદીઓની યરલી ઇન્કમ $1 લાખની છે. એટલે એટલે 4 કે 5 ઇંચ વરસાદ વરસવાળા પ્રાંતમાં એક એક કેવી રીતે દુનિયાભરની એ સમૃદ્ધિ યહૂદીઓ બન્યા એનો આ દાખલો છે. અને બીજું કે અમેરિકામાં જેટલા બી સંબંધો છે અમેરિકામાં વસતા અમેરિકનો, એમાં સૌથી વધારે શ્રીમંતો યહૂદીઓ છે, જ્યુઝ અમેરિકન. જે રીતે આપણા ગુજરાતીઓ ત્યાં જાય અને ગુજરાતીઓ પછી ત્યાં વેપાર ધંધા તે પૈસા કમાય, તો આપણા લોકો પણ અમેરિકામાં વસતા સૌથી વધારે જે ધનવાન માણસો છે એ સૌથી વધારે ધનવાનોમાં સૌથી મોટી સંખ્યા યહૂદીઓની છે. ધીસ ઇઝ વોટ જૂ પાવર ઇઝ. અને 85 લાખમાંથી 44 લાખ યહૂદીઓ વર્ષે $1 લાખ કમાતા હોય તો સી તો કેટલું બધું શીખવાનું છે આપણે એમની પાસે. હિબ્રુ ભાષાનો આપણે પણ ત્યાં આપણે અભ્યાસ કર્યો હશે. બિલકુલ, હિબ્રુ ભાષા શું, હિબ્રુ ભાષા એક બહુ જ ડિફિકલ્ટ ભાષા છે. અને હિબ્રુ ભાષામાં એમના જે એન્શિયન્ટ ગ્રંથો છે એ બધા જ આપણને જોવા મળે છે. જેવી રીતે બાઇબલ છે તો એનો ઓલ્ડ ટેસ્ટામેન્ટ એટલે જૂનો કરાર, અને બાઇબલ ન્યૂ ટેસ્ટામેન્ટ એટલે નવો કરાર. પછી દુનિયાભરની અનેક ભાષાઓમાં આપણને અંગ્રેજીમાં કે ગુજરાતીમાં જોવા મળે છે, પણ દુનિયાભરની ભાષાઓમાં હિબ્રુ સંસ્કૃતિ આપણને જોવા મળે છે. ત્યાં ઇઝરાયલમાં કિંગ સોલોમન, સોલોમન એન્ડ શિબાની કથાઓ આપણે જાણીતી છે, એ ઓલ્ડ ટેસ્ટામેન્ટની છે. ડેવિડ એન્ડ ગોલાયથની કથાઓ, કિંગ સોલોમન તો એકદમ ડાયો રાજા ગણાતો હતો, શિબા નામની એક ક્વીન એના પ્રેમમાં પડી ગઈ, અને પછી એનું એક રસપ્રદ આખું એની પર એના ચેપ્ટરો બાઇબલમાં પણ લખાયેલા છે. સેમસન એન્ડ ડલાયલા દાખલા તરીકે, આ બધા એક અવતારો ગણાય છે જૂના ટેસ્ટામેન્ટમાં. બધા આ બધા જ પાત્રો તમને હિબ્રુ ભાષામાં તમને એને જૂના ગ્રંથોમાં જોવા મળે છે. અને સોલોમન રાજા તો જેની કથાઓ આપણે ગુજરાતીમાં જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે એક રાજા સમક્ષ એક 2 સ્ત્રીઓ એક બાળક માટે લડતી આવી, અને બંને સ્ત્રીઓ એમ કે મારું છે આ મારું છે, અને શિબા બાજુમાં બેઠી જોતી હતી કે રાજા સોલોમન કેવી રીતે એનો ન્યાય કરે છે. એટલે એક કે આ મારું બાળક છે, બીજો કે આ બાળક છે, આખા દરબારીઓ વિચારમાં પડી ગયા. છેવટે સોલોમને કીધું એક કામ કરો, આ બાળકના 2 ટુકડા કરી નાખો, બંનેને વેચી દો. એક સ્ત્રી ના પાડી કે ના 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 આ બાળકની પેલી ના પીધો. સોલોમને નક્કી કરી નાખ્યું કે જે ના પાડે છે એની ખરી માં છે. આ વિઝડમ આપણને હિબ્રુ ભાષાના ગ્રંથોમાં જોવા મળે છે, જે ઓલ્ડ ટેસ્ટામેન્ટની કથા છે. નાનકડા દેશની પણ સાંસ્કૃતિક જે સમૃદ્ધિ છે, અદ્ભુત પરંપરા છે, અદ્ભુત પરંપરા છે જી. દેન્દ્રભાઈ, આજે આપ સ્ટુડિયોમાં આવ્યા અને આ ચર્ચામાં ભાગ લીધો, ઘણી જાણકારી મળી ઇઝરાયલ વિશે, ભારત ઇઝરાયલ વચ્ચેના સંબંધો વિશે, આ એક તેમના આજના ગુજરાતના આગમન વિશે. આ ચર્ચામાં ભાગ લેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ કે ઇઝરાયલના પ્રધાનમંત્રી શ્રી બેન્જામિન નેતન્યાહુ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો કાફલો સાબરમતી આશ્રમ આવવા તરફ પહોંચવામાં છે.
અને રસ્તાની બંને તરફ ઉત્સાહ અને ઉમંગ અને આનંદ સાથે શહેરીજનો તેમને આવકારી રહ્યા છે. આ છે ગુજરાતની ભારતની ભવ્ય પરંપરા મહેમાનના આગમન માટેની.
અને ટટ્ટા બેસવાનું છે હમણાં આવી જતો એટલે પાછા અહીંથી જ જશે એમ રઘુપતિ ગવાનું છે રઘુપતિ આજ બાપુની ઉપર આજ બાપુની પુણ્યભૂમિ પર ઉગ્યું સ્વર્ણ પ્રભાત જય ગુજરાત જય ગુજરાત જય જય કરવી ગુજરાત પ્રકાશ
જય જય ગરવી ગુજરાત દીપે અરુણો પરભાર જય જય ગરવી ગુજરાત બેઠા છીએ કટાવ્યા હોદા